गुजरात विधानसभानी ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહેશે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે। ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, રાજકોટ, ધોરાજી, અમરેલી તેમજ બોટાદમાં જનમેદનીને સંબોધિત કરી હતી। સંબોધિત કરતા કહ્યું હતું કે जे बाद बपोरे सुरेन्द्रनगरना दुधरेज में सभा संबोधित करी हती, ज्यां वडाप्रधाने कांग्रेस पर आकरा प्रहारो कर्या हता। आवो करवानो विचार आवे एवो एक कांग्रेस नु नाम मळे तमने भाई मळे? हवे एमना हाथ में काय अपाय? मां घरे घरे 24 कलाक वीजळी पहोंचाडवी એ કામ અઘરું છે, હું તો જાણું છું, પણ અઘરા કામ કરવા માટે તો મને બેસાડ્યો છે। સીધા સાદા કામ કરવા માટે તમે હતા જ, અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે, અને એટલા માટે અઘરા કામ કરું પણ છું અને અઘરા કામ પૂરાય કરીને લોકોનું ભલું પણ કરું છું। ભાઈઓ, 20 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં 60 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થતું હતું, આજે લગભગ 200 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે। ભાઈઓ, 200 લાખ મેટ્રિક ટન, અને અમારી સુરસાગર ડેરી, આ અમારી સુરસાગર ડેરી તો સુખસાગર થઈ ગઈ છે, સુખસાગર। અને મેં એ વખતે કહ્યું હતું કે આ સુરસાગર ડેરીને મારે સુરેન્દ્રનગર જિલ્લાની સુખસાગર ડેરી બનાવી છે અને આજે બની ગઈ। એક જમાનો હતો 70-75 હજાર લીટર દૂધ પ્રોસેસિંગ થતું હતું, આજે 7 લાખ લીટર દૂધ અહીંયા પ્રોસેસ થાય છે ભાઈઓ। અને 20 વર્ષ પહેલા આ ડેરી નુકસાનમાં ચાલતી હતી, કર્મચારીઓને પગાર નહોતા મળતા, દૂધ ભરવા આવે ને એને કહેતા હતા પૈસા કાલે મળશે, આવી દશા હતી, ખાલી સગા વાળાને કોંગ્રેસ વાળા વેચી દેતા હતા। આજે 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે મારી સુખસાગર ડેરીનું। ભાઈઓ, યુરિયા લેવા જાઓ ને તો રાત્રે લાઇનમાં જઈને ઊભા રહેવું પડતું હતું, અને પોલીસવાળા આવીને લાઠીઓ મારે અને યુરિયા પાછલા બારણાથી બીજે વેચાઈ જાય, ખેડૂતો બિચારા હાથ ખસતા રહી જાય, આવા દિવસો હતા। આજે યુરિયા સમય પર પહોંચે, ખેડૂતોને પર્યાપ્ત યુરિયા મળે એના માટેની આપણે સુનિશ્ચિત ચિંતા કરતા હોઈએ છીએ, પણ એની સાથે મોટી વાત એ છે, મારા ખેડૂત ભાઈઓને વાત પહોંચાડજો, ભાઈઓ પહોંચાડજો, તમે એમને હાથ ઊંચા કરીને કહો તો કહું પહોંચાડશો? યુરિયા આપણા દેશમાં નથી બનતું, આપણે બહારથી લાવવું પડે છે, વિદેશમાંથી લાવવું પડે છે। આના લડાઈઓના કારણે આજે યુરિયાની થેલી, એક થેલી આપણે 2000 રૂપિયામાં લાવીએ છીએ, કેટલામાં જરા જોરથી બોલો ને, કેટલામાં લાવીએ છીએ? એક યુરિયાની થેલી કેટલામાં લાવીએ છીએ? કેટલામાં? કેટલામાં? અને ખેડૂતને કેટલામાં આપીએ છીએ ખબર છે? 270 રૂપિયામાં। કેટલામાં આપીએ છીએ ખેડૂતને? 2000 રૂપિયાની થેલી લાવીએ અને એક ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ। આ બધો જે બોજ છે ને, લાખો રૂપિયાનો, લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા, 2.5 લાખ કરોડ રૂપિયા આ યુરિયા સસ્તું આપવા માટે આ ભારત સરકાર પોતાના ઉપર બોજ વહન કરે છે, ત્યારે ખેડૂતને યુરિયા પહોંચે? ભાઈ, જરા ખેડૂતોને કહેજો તમે આટલું,